કેટલીક કેટલીક એવી વાતો છે આમાંથી યંગ જનરેશનને મિતાનું માથે હેલું પાડતા આવડે બેન, હે છૂટા હાથે બેનું મહાન છે, તને નથી આવડતું. કોને કોને આવડે છૂટા હાથે હેલ લેતા, બસ આટલું. હાંડો લે તો આમ લે, એક આંખમાં લેતા નથી. અમે ગોળી લઈને પાણી ભેરું, જો મેં પોતે, અમે દુષ્કાળ વાળા પ્રદેશમાં રહેતા, માઠે ત્રણ હેલની બેડી લઈને ગોળી લઈને પાણી ભરેલું છે. ત્રણ હેલ, હેલ એટલે ખબર પડે ને. હવે આ બધા શબ્દો લુપ્ત, આ ગુજરાતી ભાષા માટે બહુ દુઃખનો વિષય છે, કેટલાક તળપદા શબ્દો લુપ્ત થતા જાય છે. એટલે જો બાળકને એની માના શરીરનો સ્પર્શ ન થાય નાનપણથી, તો એ બાળક એ સ્પર્શથી વિહોણું રહેવાને કારણે એનામાં એક સન્માનની જે ભાવના જન્મવી જોઈએ એ નથી જન્મતી, એટલે આગળ જતા એ અપરાધી બને છે. આવું સાયકોલોજી કહે છે. એટલે તેડજો, ક્યારે એને છાતી સરખું લગાવ. અને આપણે ત્યાં તો બાળકને છાતી સરખું ચાંપવા માટેની વાત આવે. ઘણી બધી એવી એવી આપણા પેલામાં ઘર કરી ગઈ છે. બસ જેમ 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 જગત વિકસી રહ્યું છે એમ મારે પણ બદલાવું છે, મારે એવું જ બની જવું છે, આવા કપડાં બધા પહેરે એટલે મારે આવા જ પહેરવા છે, આવું બધા કરે એટલે મારે આવું જ કરવું છે. અને પછી આવ્યું આપણે ત્યાં પેલા સાતે સાત દિવસ અઠવાડિયાના સાત્વિક આહાર રહેતા. આમાં બધા વડીલો એવા છે મોટી ઉંમરના કે જેને જમવામાં ત્રણ ટાઈમ બાજરાના રોટલા સિવાય કંઈ ખાધું જ નથી, ત્રણે ત્રણ ટાઈમ બાજરાના રોટલા. સવારમાં શિરામણમાં રોટલો ને માખણ, બપોરે રોટલો ને ગમે એક તુરિયા દૂધિયા તે ગમે એનું શાક, અને સાંજે રોટલો ને દૂધ. અત્યારે તમને ખબર છે દરરોજ સવારમાં સળગતો એક સવાલ હોય છે, દરરોજ સવારમાં આજે શું બનાવશું, આ દરરોજ છે કે નહીં મને તમે કયો. અને દરરોજ વેરાયટી જ જોઈએ છે જમવામાં. પછી આ વેરાયટી જમો એની ના નથી, પણ તમારી આહાર શુદ્ધિ નથી એટલે વિચાર શુદ્ધિ નહીં થાય. કાલે નાડી શુદ્ધિની વાત થઈ કે ઉપવાસ કરો ત્યારે શરીરમાં કંઈ પણ ભારે પદાર્થ નાખો તો એનો ગેસ થાય, અને એ ગેસ માત્ર શરીરમાં એક જ જગ્યાએથી નથી હોતો, એ શરીરના તમામ અંગોની અંદર ફરતો હોય છે. આપણી નાડીને શુદ્ધ એ ગેસ નથી થવા દેતો. નાડી એકદમ મળ વગરની શુદ્ધ હોય તો તમારો તાર લાગે, અને એમાં પછી ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા નામની વાત છે. જેને સૂક્ષ્મણા નાડુની જાગૃતિ થઈ જાય એને આ બ્રહ્માંડનું તમામ જ્ઞાન આવી જાય. એટલે આહાર શુદ્ધિ. હવે આહારમાં આપણે ત્યાં પીઝા, પીઝા અમે બહારના નથી મગાવતા, અમે તો ઘરે જ બનાવીને ખાઈએ છીએ. પછી આપણે કઈ ડાર્ક સોયા સોસ વિનેગર એ બધું તૈયાર બોટલમાં આવી લઈ આવ્યા, અને ક્યારેક ક્યારેક તો એવા એવા નિયમો એવા એવા. મારા એક ફોઈ છે હરિભક્ત, કોઈ થાય કુટુંબમાં હરિભક્ત છે, અને આપણે આશાબેનના લગ્ન, આશાબેનના લગ્નમાં મને કે હું ઠાકોરજીની પૂજા કરું છું હરિભક્ત છે, એટલે હું રસોડે બનાવેલું નહીં જમું, હું મારા હાથે બનાવીને જમીશ, એટલે તું મને રસોડામાંથી થોડાક ટમેટો ને એટલા શાકભાજીનું એટલું લઈ આવી દે અને રોટલી ને શાક બનાવીને હું જમી લઉં. મેં કીધું સારું લઈ આવ, ને હું રસોડામાંથી એટલું લઈ આવ્યું, લઈ આવીને આપ્યું, એને રોટલી શાક બનાવ્યું. પછી મને કે મીઠાઈમાં શું બનાવ્યું છે, મેં કીધું કાજુ કતરી છે અને કેરીનો રસ છે. તો એ કે એક વાટકીમાં થોડોક રસ અને થોડીક કાજુ કતરી લેતો આવ્યો. આવા ખોટા નિયમ પાળતા હો તો મહેરબાની કરીને બંધ કરજો. આ ભજન નથી, આ તાળા છે.
બંધ કરી દો, આ ખરેખર ગુસ્સો આવે, આ ન કરે. તમે લોકોને દેખાડવા માટે આમ કંઠી પહેરો, સાબિત કરો કે નહીં અમે જો ગાળી ચાળીને ખાઈ પીએ છીએ, અમે તો દૂધે ત્રણ વાર ગાળીને પીએ છીએ પણ લોહી ઉભા ગળે પીએ છીએ. કોઈ દિવસ મહારાજ તમારા પર રાજી નહીં થાય અને એવો દાવો નહીં કરવાનો કે અમે તો ભગવાનની માનસી પૂજા ત્રણ ટાઈમ કરીએ છીએ ને સવારમાં નિત્ય નિયમે કરીએ છીએ ને અગિયાર રસોઈ કરીએ છીએ ને કોઈ સંજોગોમાં હજી કેટલાય ચક્કર કાપશું તોય ઠાકોરજી પ્રસન્ન નથી થવાના, નથી થવાના, નથી થવાના. કારણ કે દંભ કરીએ છીએ. ભક્તિ માર્ગમાં સૌથી મોટું બાધારૂપ કોઈ આ હોય તો એ દંભ છે. બીજું છે માન. તમને કાલે સમજાવ્યું હતું કે જ્યાં સુધી તમને તમારું દેહાભિમાન હશે ત્યાં સુધી ઈશ્વર તત્વ નહીં સમજાય. દેહાભિમાનમાં વ્યાપ્ત હશો, હું પદ જ્યાં સુધી તમારામાંથી હું નહીં, હું અને મારું એ તો મનના છે કારણ પાનબાય, એ મન મારું જ્યારે મટી જાય, હું અને મારું એ મનના કારણ છે, આ મારું છે, આ હું છું, એ મન મારું જ્યારે મટી જાય. કેટલા કેટલા શબ્દો એ હું પદ જ્યારે નીકળી જશે, કોઈ માન સન્માનની અપેક્ષા નહીં, કોઈ મને આ લોકોને બિચારાને આપણા તરફ ભાવ હોય. રમણીકભાઈ મેનેજમેન્ટ મને કે તમે બહુ સરળ છો પણ પબ્લિક સરળતાને માનતી નથી, અમને એ કે થોડું એવું લાગે છે તમારા માટે લાગણી છે, અમે તમારા માટે જમવાની વ્યવસ્થા થોડી VIP અલગ કરી આપીએ, તમે બધા ભક્તોની સાથે જ જમો. મેં મારા બધા ભક્તો દરેક કથામાં મને ઓળખે છે, હું એની સાથે નીચે પંગતમાં બેસીને જમી લઉં છું. ક્યારેક ક્યારેક તો કોઈ બીજા હરિભક્તની થાળીમાંથી જમી લઉં છું, એ જમતા હોય તો એની થાળીમાંથી હું જમી લઉં છું ક્યારેક ક્યારેક. એટલે એની વાત સાચી છે. જો આપણી દ્રષ્ટિ કેવી છે ખબર છે, ખૂબ જ આડંબર કરીને આવતા હોય, હોલમાં આવે ત્યારે ચાર પાંચ બીજા સ્વયં સેવકો આમ આમ જગ્યા કરતા હોય, બધા ઊભા થઈ જતા હોય, બે હાથ જોડતા હોય, આજુબાજુ અંગરક્ષકો રાખેલા હોય, તો આપણને એ બહુ સારા સાત્વિક દેખાય. આપણી દ્રષ્ટિ જેવી છે. ગામના છેવાડે ઝૂંપડીમાં ભજન કરી રહેલો સાધુ જેની પાસે તપ બળ હશે, ત્યાગ બળ હશે, રાડાની ઝૂંપડી કરીને રહેતો હશે, કોઈની અપેક્ષા વગર જીવતો હશે, એને નહીં માની અને મોટો આશ્રમ બનાવી રહેતા હશે જ્યાં રાજકારણીઓ ઊંધા પડવા આવતા હોય. અરે એ કેવા ખબર, મુખ્યમંત્રી હોતે દર્શન કરવા, તે મુખ્યમંત્રી ભગવાન છે. આપણી દ્રષ્ટિ જો આવા પ્રકારનું તિલક કરેલું હોય, આવા પ્રકારના વસ્ત્રો પરિધાન કરેલા હોય તો જ એ સાધુ હોય, એ જ કથા. આપણી દ્રષ્ટિ સત્ય ઓળખાતું નથી, આડંબરયુક્ત જે વસ્તુ હોય એ જ આપણને ગમે છે. કારણ કે આપણે આડંબરમાં જીવવાની જ ટેવ પડે. આ બધું ઓળખજો, શીખજો. અને આ વાત કહેવાનો અર્થ માત્ર એટલો છે કે એમાંથી જો કંઈક આપણાથી સુધારો થઈ શકે. કાલની કથા તો યાદ રહી છે ને, કાલે મેં જે કથા કરી એમાં જે કાંઈ કીધું એ બધું યાદ રહ્યું છે ને. હું પાછો આજે એ બધું કહું છું અને બધું રોજ સુધરજો. આ બધું આ વિચાર યજ્ઞ છે, આ કોઈ અને પ્રેમ યજ્ઞ છે. આ છે ને એ પ્રેમ અને વિચાર યજ્ઞ, એમાં તમારે ને મારે સંવાદ કરવાનો. અમે પોતે અહીં બેઠા બેઠા ભજન જ કરીએ છીએ અને અમારા આત્મામાં ક્યાં 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 ખામી છે ને ગોતી ગોતી હું વાત કરું, મને ક્યાંક ક્યાંયથી એવી કોઈ પ્રેરણા થાય, હું તમને આ મારી ઘડેલી વાતો નથી પણ મને પ્રેરણા થાય હું તમને વાત કરું, એમાં થોડું આવું તો ક્યાંક આપણે સુધરવાની જરૂર છે. આવું સ્વ અધ્યયન નવરા બેઠા બેઠા સાત સત્રની અંદર થઈ જાય અને કાંઈક જો એવું મોતીડું પુરવાઈ જાય વીજળીના ચમકારે તો બેડો પાર થઈ જાય. એટલા માટે આ પ્રયાસો ચાલી રહ્યા.